મંગળવારે ભાણવડ પંથકમાં પડેલા ભારે વરસાદને કારણે વર્તુ બે ડેમના દસ દરવાજા ખોલવામાં આવ્યા હતા જેને પગલે વર્તુ નદીના પાણી બરડા પંથકના ગામોમાં ફરી વળ્યા હતા ફટાણા ગામે પૂરના કારણે કાઠાણા વિસ્તારમાં આવેલી જમીનનો મગફળીનો પાક ધોવાયો હતો સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે મંગળવારે ભાણવડ પંથકમાં પડેલા ભારે વરસાદને કારણે વર્તુ બે ડેમમાં પાણીની આવક શરૂ થઈ હતી જેને પગલે વર્તુ બે ડેમના દસ દરવાજા ખોલવામાં આવ્યા હતા જેથી વર્તુ નદીમાં પૂર આવ્યું હતું અને આ પુરના પાણી ફટાણા સીમ વિસ્તારમાં આવેલા નદી કાંઠાના વાડી ખેતરોમાં ફરી વળ્યા હતા જેથી મગફળીનો પાક ધોવાઈ જતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડ્યું હતું દર વખતે જ્યારે વર્તુ નદીમાં વર્તુ બે ડેમ માંથી પાણી છોડવામાં આવે છે ત્યારે એક સાથે દરવાજા ખોલી નાખવામાં આવે છે જેના કારણે ખેડૂતોને ધોવાણ થાય છે અને મગફળીના પાકને પારાવાર નુકસાન થાય છે થોડા સમય પહેલાં વરસાદ થયો ત્યારે પણ એક સાથે દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા જેને કારણે ખેડૂતોના ખેતરોનું ધોવાણ થયું હતું ફરી વખત ગઈકાલે જ્યારે પાણી છોડવાનું થયું ત્યારે એક સાથે દસ દરવાજા સફૂટ અથવા તો તેનાથી કદાચ વધુ દરવાજા ખોલ્યા હોય પછી લોકો દસ દરવાજા સફૂટ ખોલ્યા ઉમેતા હતા એક સાથે પાણી આવ્યું જેને કારણે ખેડૂતોને મગફળીમાં પારાવાર નુકસાન થયું છે ખેતરોનું ધોવાણ થયું છે દર વખતે જ્યારે અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈ પણ ફેર પડતો નથી તો અમારું ખેડૂતોને ખેડૂતોનું સરકારને એટલું કહેવાનું થાય છે કે સરકાર છે આમાં કંઈક રસ દાખવે અને ખેડૂતોની સમસ્યા સમજવાની કોશિશ કરે કારણ કે દરવાજા છે એ બે કલાક એક સાથે પાણી ખોલી અને કાઢી નાખવામાં ખેડૂતોને નુકસાન થાય એના કરતાં દરવાજા ધીમે ધીમે ખોલી અને સવાર સુધી પાણી કાઢતા હોય તો એમને શું તકલીફ પડે છે એ અમને સમજાતું નથી હવે જો આમાં સરકાર છે એ ધ્યાન નહીં આપે તો નાના ખેડૂતો પાંચ અને દસ વીઘાવાળા છે ને એ ધીમે ધીમે કાં તો આત્મહત્યા કરશે અથવા તો તેને જમીન છોડી અને જતું રહેવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે પોરબંદરના બરડા પંથકના ગામોમાં આ અગાઉ પણ વર્તુ નદીના પાણી ફરી વળવાને કારણે પાક અને જમીનનું ધોવાણ થયું હતું ત્યાં વધુ એક વખત વર્તુ નદીના પાણી ફરવાને કારણે ખેડૂતોને નુકસાન થયું છે ત્યારે સરકાર વળતર આપશે કે કેમ તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે દેવસી કારાવદ્રા ગુજરાત ન્યૂઝ બગવદર